ડિસેમ્બર મહિનામાં મોટી સંખ્યામાં લોકોએ ભગવાન સોમનાથના દર્શનાર્થે વધાર્યા હતા. ડિસેમ્બર મહિના દરમિયાન ટ્રસ્ટને જુદા જુદા હેડ નીચે 4 કરોડ જેવી આવક પણ થઈ હતી. અત્યાર સુધીમાં 31 ડિસેમ્બર સુધી 32.80 લાખ જેવી આવક થઈ છે, એટલે કે 33 કરોડની આસપાસ 31 ડિસેમ્બર સુધી ટ્રસ્ટ જુદા જુદા હેડ નીચે આવક થઈ છે. ખાસ કરીને એમાં જોઈએ તો ગોલક બોક્સમાંથી 7 કરોડથી વધારે આવક થઈ છે, પૂજાવિધિમાં પણ 3.5 કરોડથી વધારેની આવક થઈ છે, પ્રસાદીની ઇન્કમ પણ 7 કરોડથી વધારે 7.5 કરોડની આસપાસ ઇન્કમ થઈ છે. તેવી રીતના ટ્રસ્ટના અતિથિ ગૃહમાં પણ 7.5 કરોડ જેવી ઇન્કમ 31 ડિસેમ્બર સુધી થઈ છે. ખાસ કરીને વર્ષો વરસ યાત્રિકોની સંખ્યામાં પણ વધારો જોવા મળે છે. અત્યાર સુધીમાં અંદાજિત 75 લાખ જેવા લોકોએ ભગવાનના દર્શન કર્યા હશે. અને સોમનાથ ટ્રસ્ટ દ્વારા પણ જેમ જેમ યાત્રિકોની સંખ્યા વધી તેમ તેમ સુવિધાનો પણ ઉમેરો કરવામાં આવ્યો છે. તાજેતરમાં જ જે નવનિર્મિત ડોર્મેટરી અતિથિ ભવન યાત્રિકો માટે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું, જેમાં અતિથિ ભવનમાં 90 રૂપિયામાં રૂમ જેવી જ સુવિધા લોકોને મળે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. અને આ અતિથિ ગૃહમાં 320 લોકો એકસાથે રોકાઈ શકે એવી સુવિધા મંદિરમાં અતિથિ ગૃહમાં કરવામાં આવી છે. વર્ષ 2012થી આ સોનેથી મંડવાની કામગીરી દિલીપભાઈ લખી પરિવાર દ્વારા શરૂ કરવામાં આવેલ અને આજ સુધીમાં તેમના દ્વારા લગભગ 120 કિલો જેવું સોનાનો ઉપયોગ કરી અને મંદિરના જુદા જુદા ભાગ એટલે મંદિરનો મુખ્ય દરવાજો, ગર્ભગૃહ, શિખરનો ભાગ તેમજ આગળના 10 પિલ્લરને સોનાથી મઢવામાં આવ્યા છે. તેમજ તાજેતરમાં સોમનાથ ટ્રસ્ટ દ્વારા પણ મંદિરની ઉપરની જે પથ્થરની કળશ આકૃતિઓ છે એને મઢવાની, સોનાથી મઢવાની એક યોજના બહાર પાડવામાં આવી છે, જેમાં પણ 300થી વધારે લોકોએ આજ દિન સુધીમાં પોતાનું આ કળશનું દાન નોંધાવ્યું છે. અને હજુ પણ લોકો તરફથી આ કળશના દાન માટેની ટેલિફોનિક ઇન્કવાયરીઓ પણ ચાલુ છે. આ યોજના પણ સોમનાથ ટ્રસ્ટ દ્વારા ટૂંક સમયમાં જ શરૂ કરી